અંકલેશ્વર નગરપાલિકા ખાતે આજે નવા પ્રમુખ ઉપપ્રમુખની અધ્યક્ષતામાં પ્રથમ ક્વાર્ટરલી જનરલ બોર્ડની મિટિંગ યોજાઈ હતી. લગભગ 34 જેટલા કામોને આ મિટિંગમાં બહાલી અપાઈ હતી. રાજકીય રીતે જોઈએ તો બે દ્રષ્ટિએ આજની આ બોર્ડનું મહત્વ હતું. નવા પ્રમુખ દક્ષાબેન શાહે પ્રથમવાર અધ્યક્ષસ્થાન સંભાળ્યું હતું, તો વિપક્ષના નવા નેતા કોણ એ સાબિત કરવા વિપક્ષી અગ્રણીઓમાં હોડ મચી હતી. વિપક્ષ ત્રણ છાવણીમાં વિભાજિત જણાયો હતો. દર વખતની જેમ વિપક્ષી નેતા રફીક ઝઘડિયાવાલા અને તેમના સાથી જહાંગીર ખાનની જોડીએ અભ્યાસુ રીતે મુદ્દાઓ ઉપસ્થિત કર્યા હતા, જ્યારે સમયાંતરે માજી શહેર પ્રમુખ ભૂપેન્દ્ર જાનીએ પણ તક મળતા બમ્પરો નાખ્યા હતા. જોકે યુવા અગ્રણી શરીફ કાનુંગા પાસે વિરોધના જોરદાર મુદ્દાઓ હોવા છતાં તેમને તેમના જ પક્ષના સિનિયરોનું પીઠબળ ન મળતા તેમના મુદ્દાઓ અદ્ધર રહી જતા હતા. હદ તો ત્યારે થઈ જ્યારે એજન્ડાના છેલ્લા ચાર કામોની દરખાસ્ત શરીફ કાનુંગાની હતી અને તે ચર્ચામાં લેવાય તે પૂર્વે જ શાસક અને વિપક્ષના કોર્પોરેટરોએ મિટિંગ પૂરી થઈ માની લઈ બેઠકો સુદ્ધા છોડી દીધી. એક યુવા નેતાને પ્રોત્સાહિત કરી તેને ટેકો આપવાની જગ્યાએ તે નાસીપાસ થાય તે રીતની વર્તણૂક થઈ, જેને જ કદાચ રાજકારણ કહેવાય. શરીફ છવાઈ જાય તે ખુદ કોંગ્રેસના જ અગ્રણીઓને પસંદ નથી એ આજે બરાબર સ્પષ્ટ થયું. બીજી તરફ રફીક અને ભૂપેન્દ્ર જાની વચ્ચે પણ ટ્યુનિંગનો અભાવ વખતો વખત ઉજાગર થતો હતો. જો કોંગ્રેસ અંકલેશ્વર નગરપાલિકાના વિપક્ષના નેતા બદલવાની જ હોય તો રફીક બાદ ભૂપેન્દ્ર જાની જ મજબૂત મનાય, પરંતુ ભૂપેન્દ્ર જાનીના નેતૃત્વનો બાકીનાઓ સ્વીકાર કરશે ખરા? આમ તો જહાંગીર ખાન પણ સિનિયર છે અને દાવેદાર પણ છે, મુકેશ જૈનનો પણ દાવો છે. ત્યારે શું આજની આ બોર્ડ મિટિંગમાં ફરી એકવાર રફીક ઝઘડિયાવાલાની બેટિંગ તેમને જ રિપીટ કરવા તરફ દોરી જશે? સવાલો અનેક છે. બીજી તરફ શાસક પક્ષ એટલીસ્ટ બોર્ડ મિટિંગમાં તો પોતાની એકતા જાળવે જ છે એ ફરી એકવાર જોવા મળ્યું, બહાર ભલે બે છાવણી હોય. આવી બોર્ડ મિટિંગ પહેલાં ભાજપમાં સંકલનની મિટિંગો યોજાતી હોય છે અને ચર્ચાસ્પદ મુદ્દે શું સ્ટેન્ડ લેવું તે તેમાં પહેલેથી નક્કી થઈ જતું હોય છે.